ગુજરાતી મીડિયમ લેક્ચર નંબર 8 આની પહેલા આપણે સ્થિતિ ઉર્જા વિશે ચર્ચા કરી હતી આગળના લેક્ચરમાં હવે આપણે આગળ ભણીએ છીએ તો આજે આપણે જે ચર્ચા કરવાની છે તે ડાયપોલ વિશે કરવાની છે તો ડાયપોલ વિશે તમે ભણી ચૂક્યા છો ડાયપોલનું ટોર્ક તમે શીખી ગયા પહેલા ચેપ્ટરમાં એના પછી તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર કાઢતા શીખ્યા પછી સ્થિતિમાન કાઢતા શીખ્યા અને હવે તમારે ડાયપોલના કારણે સ્થિતિ ઉર્જા શીખવાની છે તો ડાયપોલના કારણે સ્થિતિ ઉર્જા ટોપિકનું નામ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કઈ રીતે મૂકવી તે જોઈએ સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તેવી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં જોઈ ગયું એ પણ સાથે સાથે તમે યાદ કરતા જાઓ એક લાક્ષણિકતા પણ તમને તૈયાર થઈ જશે તો વિદ્યુત ક્ષેત્ર સમાન છે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર તમે જ્યારે કોઈ પણ ડાયપોલને મૂકો છો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતી રચના જેને તમે 2a અંતરથી સેપરેટ કરો છો તો આખી જે રચના છે આપણે ડાયપોલ કહીએ છીએ તો બંને વચ્ચેનું જે અંતર છે કુલ અંતર એ કેટલું છે 2a અને જ્યારે પણ ડાયપોલથી અંતરની ગણતરી કરવી હોય તો આપણે હંમેશા મધ્ય બિંદુથી કરીએ જે આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ હવે જ્યારે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અહીંયા છે તો તેના પર જે બળ લાગશે તે જમણી બાજુ લાગશે પ્લસ ક્યુ જેટલું અને ડાબી બાજુ જે લાગશે તે તમારું માઇનસ ક્યુ જેટલું એંગલ માની લઈએ આપણે થીટા તો જ્યારે પણ આના પર ટોર્ક લાગશે તો એ રોટેશનલ મોશન કરશે અને રોટેશનલ મોશનની અંદર ટોર્ક જનરેટ થાય તો કંઈક ને કંઈક કાર્ય થાય તો રોટેશનલ મોશનની અંદર આપણે ભણી ગયા કે ટોર્ક જનરેટ થવાથી જે પણ કાર્ય થાય તો કાર્યનું સૂત્ર શું તો સૌથી પહેલા આપણે ટોર્કનું સૂત્ર જોઈ લઈએ કે ડાયપોલના કારણે ટોર્કનું જે સૂત્ર આવ્યું હતું એ આવ્યું હતું તમારી પાસે ઈ સાઈન થીટા જ્યાં થીટા જે છે તે તમારો પી અને ઈ વચ્ચેનો ખૂણો હતો જો સાઈન થીટાને ક્રોસ પ્રોડક્ટમાં લખવો હોય તો આ રીતે લખતા હતા પી ક્રોસ ઈ તો ટોર્ક બરાબર પી ક્રોસ ઈ તમે સૂત્ર ભણી ગયા છે ચલો હવે આપણે આગળ જોઈએ તો જે કાર્ય જે છે જો માની લો કે ડી થીટા જેટલું નાનું સ્થાનાંતર કરાવવામાં આવે કોણીય સ્થાનાંતર એકદમ નાનું ડી થીટા જેટલું તો એકદમ નાનું કાર્ય થશે ડીડબ્લ્યુ જેટલું હવે કાર્ય બરાબર તમને ખબર છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર બળના બદલે અહીંયા આગળ કોણ વપરાશે ટોર્ક તો ટોર્ક ગુણ્યા અહીંયા આવશે ડી થીટા તો કાર્ય માટે ચલો ટોર્ક નું સૂત્ર આપણને ખબર છે પીઈ સાઈન થીટા અહીંયા લખી દઈએ આપણે પીઈ સાઈન થીટા પાછળ આવશે ડી થીટા ચલો હવે તમને ખબર છે કે નાનો ડી થીટા ફેરવવા માટે આટલું કાર્ય કરવું પડે તો આપણે કુલ જો થીટા ફેરવવો હોય તો નાના ડીડબ્લ્યુ ભેગા કરીએ તો મતલબ કે હવે આપણે સંકલન કરવું પડશે તો ડીડબ્લ્યુ નું જો સંકલન કરવામાં આવે તો તમને ફાઈનલ કાર્ય વર્કડન મળી જશે અને એ જ કાર્ય તે ડાયપોલની સ્થિતિ ઉર્જામાં સ્ટોર થઈ જશે અહીંયા આગળ પણ સંકલન કરીએ સંકલનમાં તમને ખબર છે જે પણ કોન્સ્ટન્ટ હોય તે બધા આપણે બહાર લઈ લઈશું તો પી અને ઈ જે છે કોન્સ્ટન્ટ છે વેરિયેબલ ડી થીટા છે તો સાઈન થીટા પણ સાથે વેરિયેબલ આવી જશે તો પીઈ બાર સંકલન સાઈન થીટા ડી થીટા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લિમિટ પુટ કરવી પડશે અહીંયા ક્યાંથી ક્યાં સુધી તો જો શરૂઆતમાં ડાયપોલ જે છે તમારે થીટા વન ખૂણા પર હોય અને પછી ત્યાંથી તમારે થીટા ટુ ખૂણા પર લઈ જવી હોય તો જે લિમિટ આપણે પુટ કરીશું થીટા વન થી લઈને થીટા ટુ સુધી તો લખાશે પી સાઈન થીટા નું જે સંકલન છે તો માઇનસ કોસ થીટા તો માઇનસ પહેલાથી બહાર લઈ લઈએ છીએ માઇનસ કોસ થીટા થીટા વન થી લઈને થીટા ટુ તો માઇનસ પી અને આગળ સોલ્વ કરતા કોસ થીટા ટુ માઇનસ કોસ થીટા વન માઇનસ અંદર લઈ જઈએ તો આ બંને બધા ઊંધા થઈ જશે તો પીઈ કોસ થીટા વન માઇનસ કાર્ય જે છે એ તમારું સ્થિતિ ઉર્જામાં સ્ટોર થઈ ગયું હવે જો આ સૂત્ર તમે મેઇન સૂત્ર જે છે આ યાદ રાખવાનું તમારી બુકની અંદર એક સ્પેશિયલ કેસ આપ્યો છે તે આપણે સ્ટડી કરીએ પણ તમારે જે સૂત્ર યાદ રાખવાનું છે તે યાદ રાખવાનું છે યુ બરાબર પી કોસ થીટા વન માઇનસ કોસ થીટા ટુ ચલો તો આગળ જે બુકમાં આવે જે આપેલું છે એના વિશે સ્ટડી કરીએ
ટૂંકમાં તમને એમ કીધું છે કે જો તમારી ડાયપોલ શરૂઆતની કન્ડિશન વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં ગોઠવાયેલી હોય, એટલે કે માઇનસ ક્યુ પ્લસ ક્યુ આ રીતે લંબ દિશામાં ગોઠવાઈ ગયેલી છે, તો થીટા વન તમારો કેટલો થઈ જશે? 90 ડિગ્રી ઇલેક્ટ્રિક ફિલ્ડની સાથે. અને જો થીટા ટુ, એને આપણે થીટા માની લઈએ, કેમ કે પહેલા તો થીટા વન 90 થઈ ગયો અને પછી એમાં કોસ 90 આવશે એટલે કોસ 90 ની વેલ્યુ 0 થઈ જશે. તો તે વખતે જે સ્થિતિ ઉર્જા આવશે તેનું સૂત્ર મેળવે તો યુ બરાબર પીઈ, પહેલો જે થીટા કેટલો હતો 90, તો કોસ 90 માઇનસ કોસ થીટા, કોસ 90 0, એટલે કે પીઈ 0 માઇનસ કોસ થીટા, તો યુ બરાબર અહીંયા આવશે પીઈ માઇનસ કોસ થીટા, એટલે કે માઇનસ પીઈ કોસ થીટા. અને કોસ થીટા આવે તો તમે બધા જાણો છો ત્યાં આગળ કેવું પ્રોડક્ટ હશે, ડોટ પ્રોડક્ટ હશે. તો આ રીતે લખી શકાય માઇનસ પી ડોટ, અને આ પ્રકારે પણ આપણે દર્શાવી શકીએ. તમારી બુક ની અંદર આ પ્રમાણે સૂત્ર આપ્યું છે પી કોસ થીટા અથવા તો પી ડોટ ઈ, બરોબર. તો એ સૂત્ર ક્યાંથી આવ્યું? તો અહીંયાથી આવ્યું. તમારે કયા સૂત્ર યાદ રાખવાનું છે કે પ્રશ્ન અંદર પૂછશે કે થીટા વન થી થીટા ટુ લઈ જવા માટે કુલ સ્થિતિ ઉર્જા ગણું, તો તમારે આ સૂત્ર નહીં વપરાય, ત્યાં આગળ આ સૂત્ર વપરાશે. એટલે બુક ની અંદર એક એક્ઝામ્પલમાં બે વખત ગણતરી કરેલી છે, એક વખત થીટા વન લીધો પછી થીટા ટુ લીધો, આપણે ડાયરેક્ટ આના ઉપયોગ કરીને એનો આન્સર લઈ દઈશું. હવે આપણે જે ભણીએ કે ડાયપોલ જે છે તે સ્થાયી સંતુલનમાં ક્યારે હોય અને અસ્થાયી સંતુલનમાં ક્યારે હોય, અને એ બંને કન્ડિશન ની અંદર એની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હશે. પહેલા તો આપણે ડિસ્કસ એ કરીએ કે સ્થાયી સંતુલનમાં ખૂણો કેટલો બનશે અને અસ્થાયી સંતુલનમાં ખૂણો કેટલો બનશે. અહીંયા સૌથી પહેલા આપણે બે વિદ્યુત ક્ષેત્રની રચના કરી દઈએ. બે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે જો તમારી ડાયપોલ માઇનસ ક્યુ થી લઈ પ્લસ ક્યુ આ રીતે ગોઠવાયેલી હોય, જેની બંને વચ્ચેનું અંતર કેટલું છે 2A જેટલું, તો આ જે છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી છે. સમાંતર ગોઠવાય એનો મતલબ કે થીટા બરાબર 0 ડિગ્રી. અને આ પ્રકારની જે અવસ્થા છે તેને સ્થાયી સંતુલન અવસ્થા કહે છે. અને આ તમે પહેલા ચેપ્ટરની અંદર શીખી ગયા છો. તે જ પ્રકારે જો તમારી ડાયપોલ પ્લસ ક્યુ માઇનસ ક્યુ આ રીતે ઉલટી દિશામાં ગોઠવાયેલી હશે, બંને વચ્ચેનું અંતર 2A જેટલું, તો આ જે છે તે તમારી વિરુદ્ધ દિશામાં સમાંતર થાય છે, તો થીટા બરાબર અહીંયા થઈ જશે તમારો 180 ડિગ્રી, અને આ જે છે કેવું થઈ જશે અસ્થાયી સંતુલન, બરાબર છે. તો સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલન યાદ રાખો. આના પ્રશ્ન ગુજકેટમાં નીટમાં એમાં પૂછાય છે, જેમાં પણ પૂછાયેલા છે આના પ્રશ્ન કે સ્થાયી સંતુલનમાં અથવા તો અસ્થાયી સંતુલનમાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જાની ગણતરી કરો. તો સ્થાયી સંતુલનની જો વાત કરીએ તો સ્થાયી સંતુલનમાં સ્થિતિ ઉર્જા કેટલી, તો સૌથી પહેલા આપણે જે થીટા વન છે તે થીટા વન નું મૂલ્ય આપણે શું માની લઈએ કે 90 ડિગ્રી માની લઈએ છીએ, કે સૌથી પહેલા ડાયપોલ આ રીતે જ પડી હતી બંનેમાં, અને હવે આપણે શું કરવું છે સમાંતર લઈ જવી છે, મતલબ કે થીટા ટુ બરાબર ક્યાં લઈ જવી છે આપણે 0 ડિગ્રી પર. આમાં આપણે એવું માની લઈએ થીટા વન જે છે 90 ડિગ્રી અને આ રીતે લંબ દિશામાં પડી હતી, અને પછી થીટા ટુ બરાબર ક્યાં લઈ જવી છે આપણે 180 ડિગ્રી પર, મતલબ કે અસ્થાયી સંતુલનમાં લઈ જવી છે. તો તેના દ્વારા તમારી ઉર્જાની ગણતરી કરવી છે. તો ચલો અહીંયા આગળ મતલબ કે થીટા વન 90, થીટા વન 90, તો આપણે ડાયરેક્ટ આ સૂત્રને એપ્લાય કરી શકીએ. તો યુ બરાબર માઇનસ પીઈ અહીંયા લખાશે કોસ થીટા ટુ, એટલે મતલબ આપણે થીટા માનીએ છીએ, અહીંયા પણ થીટા ટુ ને આપણે થીટા માનીએ છીએ. ક્યારે? કે જયારે થીટા વન તમારો 90 ડિગ્રી હોય ત્યારે. તો કોસ 0 કોસ 0 1 મતલબ કે માઇનસ પી, તો યુ બરાબર તમને માઇનસ પી મળ્યું, જે તમારો મૂલ્ય લઘુત્તમ છે, સ્થિતિ ઉર્જાનું લઘુત્તમ મૂલ્ય, મતલબ કે સ્થાયી સંતુલન ક્યારે મળે, જયારે સમાંતર હોય ત્યારે. ચલો હવે અહીંયા આગળથી થીટા ટુ મતલબ કે થીટા 180 ડિગ્રી, તો યુ બરાબર ફરી વખત માઇનસ પીઈ કોસ 180, કોસ 180 એટલે -1 માઇનસ માઇનસ પ્લસ, તમારો જવાબ આવી જશે પ્લસ પી. તો આ જે મૂલ્ય છે તે કેવું છે? મહત્તમ મૂલ્ય છે. મહત્તમ મૂલ્ય ક્યારે મળે? જયારે તમારો થીટા જે ખૂણો છે તે કેટલો હોય? 180 ડિગ્રી, અથવા તો અસ્થાયી સંતુલન અવસ્થામાં છે, અથવા તો વિરુદ્ધ રીતે સમાંતરમાં ગોઠવાયેલી છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે.
બુકની અંદર ડિટેલમાં આપેલું નથી, આ બધું તમે ધ્યાનથી તૈયાર કરી લેજો. હવે જો એક એક્ઝામ્પલથી અને ફરી વખત આગળ જોઈએ તો દાખલા ગણીશું તો વધારે ખ્યાલ આવશે. ફટાફટ વાંચી જઉં છું અને જેનો ડેટા છે તમને શોર્ટ ની અંદર આપણે અહીંયા લખી દઈએ છીએ. પ્રશ્ન એવો છે કે એક ઇલેક્ટ્રિક ડાયપોલ જેની લંબાઈ 4 સેન્ટીમીટર આપેલી છે, તો 4 સેન્ટીમીટર લંબાઈ એટલે લંબાઈને આપણે 2a લખીએ છીએ. આ ખાસ યાદ રાખજો કે કુલ લંબાઈ છે l ની, આપણે શું લખીશું 2a. 2a બરાબર 4 સેન્ટીમીટર, એને જો મીટરમાં કરવામાં આવે તો 4 × 10⁻² મીટરની અંદર તમારો ફરી જશે. પછી પ્રશ્ન આગળ વધે છે, વિથ ઇટ એક્સિસ મેકિંગ એન એંગલ 60 ડિગ્રી, 60 ડિગ્રી બનાવે છે ખૂણો, તો થીટાનું મૂલ્ય ત્યાં આગળ છે તમારી પાસે 60 ડિગ્રી. અને પછી આગળ પ્રશ્ન પૂછ્યો છે કે જો તેને ટોર્ક લાગતું હોય, ટોર્કનું મૂલ્ય આપેલું છે 4√3, ટોર્ક બરાબર 4√3 ન્યૂટન ઇન્ટુ મીટર, તો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય અથવા તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગણો અને તેની ડાયપોલનું ગણતરી કરો સ્થિતિ ઉર્જાની. બે પ્રશ્ન પૂછેલા છે. સૌથી જે પહેલો પ્રશ્ન છે તે વિદ્યુત ક્ષેત્ર શોધવાનો છે, બીજો પ્રશ્ન છે સ્થિતિ ઉર્જા શોધવાનો છે, અને વિદ્યુત ભારનું મૂલ્ય આપ્યું છે ±8 નેનો કુલમ. ક્યુનું મૂલ્ય આપ્યું છે તમને −8 નેનો કુલમ. ચલો તો બે પ્રશ્ન સોલ્વ કરી જો ધ્યાનથી. તમને 2a આપ્યું છે, થીટા આપ્યું છે, ટોર્ક આપ્યું છે, e શોધવાનું છે, તો ટોર્કનું સૂત્ર તમને સીધું ખબર છે, ટોર્ક બરાબર PE સાઈન થીટા, તો આમાંથી તમને e સીધો મળી જશે, ટોર્ક ભાગ્યા P સાઈન થીટા. હવે ટોર્કનું મૂલ્ય તમારી પાસે છે 4√3, સાઈન થીટા મતલબ કે સાઈન 60, ચલાવવાનું પણ કામ થઈ ગયું, P નથી તમારી પાસે, તો P મતલબ કે ડાયપોલ મુમેન્ટ, ડાયપોલ મુમેન્ટ આપણે લખીએ છીએ 2a ક્યુ, તો 2a મતલબ કે 4 × 10⁻² ગુણ્યા ક્યુનું મૂલ્ય કેટલું છે 8 નેનો કુલમ, એટલે 8 × 10⁻². તમને પીનું મૂલ્ય અહીંયાથી મળી જશે, ટોર્ક આપેલું છે, સાઈન 60 આખી વેલ્યુ મૂકશો તમને પીનું મૂલ્ય અહીંયાથી મળી જશે. તો પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નની અંદર સ્થિતિ ઉર્જા કીધી છે, સ્થિતિ ઉર્જા તમારે કયા ખૂણા પર શોધવાની છે, 60 ડિગ્રી પર. તો ના કીધું હોય તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ, લંબ દિશામાં માની લઈએ છીએ, તો સીધો ડાયરેક્ટ આ સૂત્ર વાપરીશું, યુ બરાબર −P cos θ, તો યુ બરાબર −PE cos θ. ડાયપોલ મોમેન્ટ ઓલરેડી આપણે અહીંયા સુધી છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ સૌથી પહેલા ક્વેશ્ચન ની અંદર સોલ્વ કરી, અને કોસ 60 મતલબ કે P અને E ની વેલ્યુ તમે પુટ કરી દીધો અહીંયા, અને કોસ અહીંયા કેટલા છે 60 ડિગ્રી, તો કોસ 60 ડિગ્રી સોલ્વ કરશો તો તમારો આન્સર મળી જશે, એકમ થઈ જશે આનો જો, બરોબર છે. ચલો નેક્સ્ટ લેક્ચર ની અંદર આના એક બે દાખલા બીજા કરીશું અને પછી આપણે કેપેસિટર વિશે ચર્ચા કરીશું.